બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા પાલનપુર અને દિયોદર વિધાનસભાની ટિકિટ ફાળવવા મુદ્દે નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધા બાદ આજે પોતાના વતન પૂર્ણા ખાતે સમાજના આગેવાનો સહિત જિલ્લા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત પોતાના સમર્થકો સાથે બેઠક યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતના નેતાઓ ભરતસિંહને મનાવવા પૂર્ણા આવી પહોંચ્યા હતા। વિધાનસભાની ચૂંટણીને લઈને એક બાદ એક રાજકીય પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે। તે વચ્ચે જ બનાસકાંઠાની પાલનપુર અને દિયોદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફાળવાયા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની નારાજગી સામે આવી હતી। પાલનપુર અને દિયોદર બેઠક પર કોંગ્રેસે ટિકિટ જાહેર કરતા જ નારાજ ભરતસિંહ વાઘેલા પોતાનું રાજીનામું આપવા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા અને જિલ્લા પ્રમુખના રાજીનામાની ચર્ચાઓને લઈને બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની શક્યતાઓ વચ્ચે રાજકારણ ગરમાયું હતું। જોકે પાર્ટીએ ભરતસિંહનું રાજીનામું સ્વીકાર્યું ન હતું અને તે વચ્ચે જ નારાજ ભરતસિંહ વાઘેલાએ પોતાના વતન ફોરણા ખાતે ઇતર સમાજના સામાજિક આગેવાનો કોંગ્રેસના જિલ્લાના હોદ્દેદારો સહિત સમર્થકોની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। જો કે કાર્યક્રમમાં પહોંચેલા અનેક હોદ્દેદારોએ પણ પાર્ટી પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરી ભરતસિંહને પદ ન છોડવા સમજાવ્યા હતા। જો કે કાર્યક્રમ દરમિયાન જ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતના નેતાઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા અને ભરતસિંહને સમજાવતા આખરે ભરતસિંહ રાજીનામાનો વિચાર માંડી વાળ્યો અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડતું અટક્યું છે। भरत सिंह जी हमारे भाई हैं और युवा कांग्रेस की राजनीति से लेकर के अब तक का लंबा सफ़र हम लोगों ने साथ तय किया है। आज का संबंध नहीं है, लगभग 15-20 साल से हम लोग संगठन में साथ काम कर रहे हैं। कुछ रोष था भरत सिंह जी के मन में टिकट को लेकर के, पार्टी हाई कमांड ने शिवा भा बूरिया जी को पुनः हमारा देवधर से कैंडिडेट बनाया है, तो मैं निवेदन करने आया था कि उस फैसले का वो सम्मान करें और अपने इस्तीफे को वापस लें। आज फोरणा मुका में समग्र मत विस्तार अने समग्र जिल्ला में थी बधा ज अमारा कांग्रेस पक्षना वरिष्ठ आगेवानो के जेमने मारा माटे विशेष लागणी हती एवा सौ सीनियर कार्यकर्ताओ, અમારા EICCના રાષ્ટ્રીય સચિવ અને ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય વિરેન્દ્રસિંહજી રાઠોડ સાહેબ, એક વિનંતી કરી હતી કે તમારે રાજીનામું પાછું ખેંચવું જોઈએ। જ્યારે કોંગ્રેસ પક્ષના સમગ્ર મોવડી મંડળ એટલે જે અમારું સ્ટેજ ઉપર બિરાજમાન સૌ આગેવાનો અને વિશેષમાં રાઠોડ સાહેબની। રાજગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।